હેલો ફ્રેન્ડ્સ કાઠિયાવાડી કિંજલ્સ કિચનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું કાઠિયાવાડી સ્ટાઇલ ડુંગળી બટેટાનું શાક ખૂબ જ ટેસ્ટી બને છે એકવાર આ રીતે ઘરે ચોક્કસથી ટ્રાય કરજો જો તમે કાઠિયાવાડી ખાવાના શોખીન હોય તો તમે આ રીતે ઘરે જરૂરથી બનાવજો એકદમ કાઠિયાવાડી ટેસ્ટ આવશે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગશે અને નાનાથી મોટા સૌને ભાવશે અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોય અને હજુ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બે લાઇકનને પણ જરૂરથી હિટ કરજો જેનાથી તમને નોટિફિકેશન ટાઈમ પર મળતી રહે અને કોઈપણ રેસિપી માટે સજેશન હોય તો તમે નીચે કમેન્ટ કરીને જરૂરથી કહી શકો છો ચોક્કસ તમારી સાથે શેર કરીશ તમે ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી શકો છો ત્યાં તમને ફૂડ રિલેટેડ અને લાઈફ રિલેટેડ અપડેટ જોવા મળશે ઇન્સ્ટાગ્રામ આઈડી તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો ચલો હવે રેસીપી સ્ટાર્ટ કરીએ તો સૌ પ્રથમ મેં અહીંયા અડધા ચમચા જેટલું તેલ લીધું છે એટલે કે બે પાવરા જેટલું તેલ લીધું છે અને તેલને આપણે અહીંયા ગરમ થવા દેશું જેવું તેલ ગરમ થઈ જાય એટલે સૌપ્રથમ આપણે લસણની કળીઓ ઉમેરી દઈશું લસણથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો લસણ આપણે બ્રાઉન રંગનું થાય ત્યાં સુધી રહેવા દેવાનું છે તો અહીંયા જોઈ શકો લસણ બ્રાઉન રંગનું થવા લાગ્યું છે તો મેં અહીંયા અડધી ચમચી જેટલી રાઈ ઉમેરી છે રાઈ ઉમેર્યા પછી અડધી ચમચી જેટલું આપણે જીરું ઉમેરીશું રાઈ જીરુંને સારી રીતે પકાવીશું અહીંયા આપણે ડાયરેક્ટ ડુંગળીનો વઘાર કરી દઈશું તો મેં અહીંયા એક મોટી સાઇઝની ડુંગળી કટ કરી લીધી હતી ડુંગળીને આપણે તેલમાં સારી રીતે પકાવવાની છે અને ડુંગળીથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો તો હવે આપણે અહીંયા વન ફોર ટી સ્પૂન જેટલી હિંગ અને અડધી ચમચી જેટલી હળદર ઉમેરીશું હિંગ અને હળદર ઉમેર્યા પછી આપણે અહીંયા સરખી રીતે મિક્સ કરી દઈશું ડુંગળીનો કલર ચેન્જ થવા લાગ્યો છે તો હવે આપણે અહીંયા અડધી ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરીશું અને એક ચમચી જેટલો ધાણાજીરું પાવડર ઉમેરીશું જેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે બંને વસ્તુ ઉમેર્યા પછી આપણે અહીંયા સરખી રીતે મિક્સ કરી દઈશું જેવું મિક્સ થઈ જાય એટલે આપણે અહીંયા બટેટા ઉમેરી દઈશું તો તમે બટેટા કોઈપણ સાઇઝમાં કાપી શકો છો બટેટાને ઉમેર્યા પછી આપણે અહીંયા સરખી રીતે એને મિક્સ કરી દઈશું હવે આપણે અહીંયા સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું મીઠું તમારા ટેસ્ટ મુજબ ઓછું વધતું કરી શકો છો મીઠું ઉમેર્યા પછી આપણે અહીંયા સરખી રીતે શાકને મિક્સ કરી દઈશું હવે આપણે અહીંયા દોઢ ચમચી જેટલી લસણવાળી ચટણી ઉમેરીશું લસણવાળી ચટણીથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને લસણવાળી ચટણીની જો તમારે રેસીપી જોઈતી હોય તો તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે લસણવાળી ચટણી તમે તમારા ટેસ્ટ મુજબ ઓછી વધતી કરી શકો છો ચટણી ઉમેર્યા પછી સરખી રીતે આપણે અહીંયા મિક્સ કરી દઈશું અહીંયા આપણે અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચાંનો પાવડર ઉમેરીશું કલર માટે જો તમારે એ ન નાખવું હોય તો તમે એને અવોઇડ પણ કરી શકો છો કાશ્મીરી લાલ મરચું ઉમેર્યા પછી આપણે સરખી રીતે અહીંયા મિક્સ કરી દઈશું હવે આપણે અહીંયા શાકને રસાવાળું કરવાનું છે એટલા માટે પાણી ઉમેરીશું તમે જેટલું રસાવાળું શાક ખાતા હોય એ મુજબ પાણી ઓછું વધતું કરી શકો છો પાણી ઉમેર્યા પછી હવે આપણે શાકને ત્રણથી થી ચાર સીટી વાગે ત્યાં સુધી રહેવા દેશું અને પછી આપણે શાકને ચેક કરી લેશું તો અહીંયા ત્રણથી ચાર સીટી થઈ ગઈ છે હવે આપણે ચેક કરી લઈએ તો તમે અહીંયા જોઈ શકો છો શાક ખૂબ જ સરસ રીતે બનીને તૈયાર થઈ ગયું છે અને ગ્રેવી પણ ખૂબ જ સરસ બની છે જ્યારે પણ આપણે કૂકરમાં શાક બનાવીએ અને રસાવાળું શાક બનાવ્યું હોય તો આ રીતે તમે ગ્રેવી થોડીવાર વાર ઉકાળવી એકાદ મિનિટ જેવું ધીમા તાપે શાકને ઉકાળવું જેનાથી ગ્રેવી ખૂબ જ સરસ બની જાય છે અને શાકનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે તો આ એક ટિપ્સ થઈ ગઈ અને હવે આપણે અહીંયા ગાર્નિશિંગ માટે કોથમરી ઉમેરીશું તો શાક બનીને તૈયાર છે અને હવે આપણે એને એક વાસણની અંદર કાઢી લેશું તો અહીંયા તૈયાર છે કાઠિયાવાડી ડુંગળી બટેટાનું ખૂબ જ ટેસ્ટી શાક તમે ડુંગળી બટેટાનું શાક ઘણીવાર બનાવ્યું હશે પણ એકવાર આ રીતે ઘરે જરૂરથી બનાવજો ખૂબ જ ભાવશે નાનાથી મોટા સૌને ભાવશે તો કેવો લાગ્યો આજનો વિડીયો જો તમને રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો આવી જ અવનવી રેસીપી તમારી સાથે ચોક્કસથી શેર કરતી રહીશ અને કોઈ રેસીપી માટે સજેશન હોય તો પણ નીચે કમેન્ટ કરીને જરૂરથી કહી શકો છો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય